પાટણ લોકસભા ચૂંટણીના ઈવીએમ મશીનો કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમ બહાર સીસીટીવી કેમેરા, પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. 4 જૂન મતગણતરી થશે અને પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ મતદાન યોજાયું હતું, જેમાં કુલ 58.37% મતદાન નોંધાયું છે. મતદાન બાદ તમામ ઈવીએમ મશીનોને પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગરૂમ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પણ આવી છે. ગતરોજ પાટણ લોકસભા બેઠક માટે 7 વિધાનસભા મતવિસ્તારના 2073 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. મતદાન બાદ તમામ ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોને સીલ કરીને અલગ અલગ રિસીવિંગ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં લાવ્યા બાદ તેની ગણતરી કરીને પાટણ નજીક આવેલ કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગરૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કામગીરી આજ વહેલી સવાર સુધી ચાલી હતી. સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મીઓ અને પીએસઆઈ અને પેરામિલિટરી ફોર્સની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન, ઓબ્ઝર્વર સહિત અન્ય અધિકારીઓએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. આગામી 4 જૂનના રોજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.